તો ઇટ્સ માય સ્કૂલમાં મુલાકાત લઈશું કાલોલ તાલુકામાં આવેલ કૃપાલુ વિદ્યા મંદિર સ્કૂલની. જાણીએ શું છે આ સ્કૂલની વિશેષતા. જય ભગવાન. મારું નામ મુક્તિ છે. હું કૃપાલુ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને આજે ઝી 24 કલાકનો જે વિશેષ કાર્યક્રમ છે ઝી ઇટ્સ માય સ્કૂલ, એમાં હું મારી સ્કૂલની વિશેષતાઓ બતાવીશ. મારી સાથે રાધા છે, એ પણ આપણને મારા સ્કૂલની વિશેષતાઓ બતાવશે. હવે આપણે કૃપાલુ વિદ્યા મંદિરના ધોરણ 10માં આવ્યા છે, તો ચલો અંદર જઈને જોઈએ કે તેનો માહોલ કેવો છે. અહીંયા તમે જોઈ શકો છો કે છોકરાઓ બહુ ગંભીરતાથી અને શાંતિથી ભણે છે. આ ક્લાસ બહુ અગત્યનો છે કેમ કે તેમને બોર્ડની એક્ઝામ આપવાની હોય છે. હવે આપણે શિક્ષકને જઈને પૂછીએ કે તે શું ભણાવે છે. સર, તમે આ લોકોને શું ભણાવી રહ્યા છો? અત્યારે હું ગુજરાતી વિષયમાં નથી લેસન બનાવી રહ્યો છું અને તેમને માતૃપ્રેમ, જે નિસ્વાર્થ માનવ પ્રેમ છે, તેના વિશે સમજાવી રહ્યો છું. આ ક્લાસમાં બાળકો ખૂબ જ શાંતિથી અને ગંભીર રીતે ભણે છે. હવે આપણે વિદ્યાર્થીઓને જઈને એમનું જનરલ નોલેજ શેર કરવા કહીએ. તમને ખબર છે કે પંચમહાલ જિલ્લામાં કેટલા તાલુકા છે? ખબર છે ને, સાત તાલુકા છે. તમને તેના નામ ખબર છે? પણ ખબર છે, જાંબુઘોડા, ગોગંબા, હાલોલ, કાલોલ, ગોધરા, સેરા અને હડમુરવા. ખૂબ સરસ. હવે આપણે બીજા વિદ્યાર્થી જોડે જઈએ. તમને આ સ્કૂલમાં આવવાનું કેમ ગમે છે? મને આ સ્કૂલમાં આવવાનું એટલા માટે ગમે છે કે અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે અને ગ્રીનરી અહીંયા બહુ છે અને અહીંયા આપણે શાંતિથી ભણી શકાય છે. સરસ. હવે આપણે ત્રીજા કોઈ વિદ્યાર્થી સાથે જઈને પૂછીએ. તમારું નામ શું છે? મારું નામ આસ્થા છે. તમને ખબર છે કે ભારતના પ્રધાનમંત્રી કોણ છે? હા, આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે. સરસ. તમારું નામ શું છે? મારું નામ હિરલ છે. તમને ખબર છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે. સરસ. જેમ કે તમે જોઈ રહ્યા છો કે અહીંયા છોકરાઓ શાંતિથી ભણે છે અને નોટિસ બોર્ડ પર પણ જનરલ નોલેજ વિશે જાણકારી મળે એવી વસ્તુઓ લગાવેલી છે. તો હવે આપણે બીજા કોઈ ક્લાસમાં જઈને તેની વિશેષતાઓ જાણીશું. હવે આપણે કૃપાલુ વિદ્યા મંદિરના અમારા ક્લાસમાં એટલે ધોરણ 9માં આવી રહ્યા છે. તમે જોવો છો કે છોકરાઓ ગંભીરતાથી ભણે છે. હવે આપણે સર જોડે જઈશું. સરને પૂછીશું કે તમે શું ભણાવો છો. સર, તમે શું ભણાવો છો? અત્યારે પોલીનોમિયલ ચેપ્ટર ચાલી રહ્યું છે. પોલીનોમિયલ ચેપ્ટર વિશે બેઝિક માહિતી આપણે સ્ટુડન્ટ 9ના ક્લાસને આપી રહ્યા છે. સર, છોકરાઓ કેવી રીતના ભણે છે? બહુ શાંતિથી ભણે છે, ફ્રેન્ડલી નેચર છે બધાનો અને ફ્રેન્ડલી રીતે ભણે છે. થેન્ક યુ. ખબર ના પડે તો અમે હસી મજાકથી સોલ્વ કરીએ છીએ. થેન્ક યુ સર. હવે આપણે છોકરાઓને પૂછીશું કે તેમને ખબર પડે છે સર ભણાવે છે એ. તમારું નામ શું છે? દિવ્યરાજ. તમને ખબર પડે છે સર શું ભણાવે છે? હા. કેવી રીતના ભણાવે છે સર? સારી રીતે. થેન્ક યુ. તમારું નામ શું છે? સોલંકી અનુરાજ. તમને ખબર પડે છે સર કેવી રીતના ભણાવે છે? કેવી રીતના? સર સારી રીતે અને ઇઝી મેથડથી સમજાવે છે. થેન્ક યુ. હવે આપણે બીજા વિદ્યાર્થી જોડે જઈશું. તમારું નામ શું છે? મારું નામ ભાટિયા ખુશી છે. તમને સર સાથે મજા આવે છે ભણવામાં? હા, સર સાથે મને ભણવાની બહુ મજા આવે છે. ખબર પડે છે તમને સર ભણાવે? હા, સર ભણાવે મને બધું જ ખબર પડે છે. થેન્ક યુ. હવે આપણે બીજા વિદ્યાર્થી સાથે જઈશું. તમારું નામ શું છે? મારું નામ પટેલ ત્રિતિ છે. તમને ખબર પડે છે સર ભણાવે? મને ખબર પડે છે સર જે ભણાવે છે. કયો ટોપિક ભણાવે છે સર? પોલીનોમિયલ્સ. એમાં શું હોય? એલ્જેબ્રિક એક્સપ્રેશન્સ, ઇક્વેશન સોલ્વ કરવાના હોય. ઓકે, થેન્ક યુ. હવે આપણે બીજા ધોરણમાં જઈશું કૃપાલુ વિદ્યા મંદિરના. હાલમાં આપણે કૃપાલુ વિદ્યા મંદિરના જુનિયર ક્લાસમાં આવ્યા છે. હવે ચલો અંદર જઈને જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ કરે છે. એ લોકો જિજ્ઞાસા સાથે અભ્યાસ કરે છે. હવે આપણે મેડમ સાથે વાત કરીશું કે શું અભ્યાસ કરે છે. નમસ્કાર,
અત્યારે હું બાળકોને એ આલ્ફાબેટ્સ બનાવું છું. મારા બાળકો ખૂબ જ શાંતિથી ભણે છે અને મારા ક્લાસમાં ફૂલ અટેન્ડન્સ હોય છે. હવે આપણે બીજા ક્લાસમાં જઈએ અને તેની વિશેષતા જાણીએ. હું રાધા આજે કૃપાલુ વિદ્યા મંદિરના સિનિયર કેજીમાં લઈને આવી છું. તમે દેખો છો આ બાળકો ભણે છે શાંતિથી. છોકરાઓ છોકરીઓ મેમ ભણાવે છે. આ દિવાલો ઉપર ડિઝાઇન કરી છે. અહીંયા એક મોનિટર છે. મેમ હવે આપણે મેમ જોડે જઈશું. મેમ શું ભણાવો છો તમે? 51 to 100 કાઉન્ટિંગ. મેમ અહીંયા કેટલી સ્ટ્રેન્થ છે? 41. થેન્ક યુ મેમ. હવે આપણે કૃપાલુ વિદ્યા મંદિરના બીજા ક્લાસમાં જઈએ છે. હું હવે હાલમાં કૃપાલુ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડમાં આવી રહી છું. હવે મારી સાથે મુક્તિ આવી છે. એને પૂછીશું કે આ ગ્રાઉન્ડની વિશેષતા શું છે. મુક્તિ, આ ગ્રાઉન્ડની વિશેષતા શું છે? આ શાળા ગ્રીનરીમાં બહુ પ્રખ્યાત છે. અહીંયા તમે આજુબાજુ જોઈ શકો છો કે લીલાછમ ઝાડો ઉગાયેલા છે. અહીંયા આંબા પણ રોપેલા છે અને અહીંયા અભ્યાસની સાથે સાથે શિક્ષકો છોકરાઓને રમત ગમતમાં પણ આગળ લઈ જવા માંગે છે. એટલા માટે એ લોકોને અલગ અલગ કક્ષાએ રમવા લઈ જાય છે. તમે અહીંયા ફૂટબોલ રમતા છોકરાઓ જોઈ રહ્યા છો. આ લોકો પણ અલગ અલગ કક્ષાએ રમવા જઈ રહ્યા છે. હવે આપણે ફૂટબોલ પ્લેયરને પૂછીશું, તમે ક્યાં ક્યાં રમીને આવ્યા છો? તમારું નામ શું છે? મારું નામ રઘુવીર છે. તમે ક્યાં ક્યાં રમીને આવ્યા છો? અમે પહેલા તો ગયા હતા ગોધરા, જે અમારા ખેલ મહાકુંભ અંડર 14 ટીમ હતી. ત્યાં અમે પહેલી મેચ અમારી અમૃત સામે હતી. ત્યાં અમારા કેપ્ટન સાહેબ છે, એમને સાત ગોલ માર્યા હતા અને સામે મારી ટીમને એક ગોલ હતા. હાલ તમે ક્યાં ગયા હતા ફૂટબોલ રમવા? હાલમાં અમે અમદાવાદ ગયા હતા. ત્યાં અમદાવાદ ગયા હતા. ફર્સ્ટ ટ્રાયલ હતું, ત્યાં અમે સિલેક્ટ થયા. પછી અમે સેકન્ડ ટ્રાયલમાં ગયેલા. ક્યાં જવાનો છો હવે? હવે અમે ચંડીગઢ જશું, જ્યાં અમે નેશનલ લેવલ પર છે. થેન્ક યુ. હવે આપણે બીજા પ્લેયરને પૂછીશું, તમારું નામ શું છે? મારું નામ આદિત્ય છે. ક્યાં રમવા ગયા હતા તમે? અમે અમદાવાદ રમવા ગયા હતા. હવે ક્યાં જવાના છો? સારું. હવે આપણે ફૂટબોલ પ્લેયરના કેપ્ટનને પૂછીશું, તમારું નામ શું છે? મારું નામ નિસર્ગ છે. હવે તમે ક્યાં રમવા ગયા હતા? અમે બે લેવલ સ્ટેજ અમદાવાદ ગયેલા, હવે ચંડીગઢ જઈશું નેશનલ રમવા. થેન્ક યુ. હવે આપણે આપણા કોચને પૂછીશું, છોકરાઓ કેવી રીતના પ્રેક્ટિસ કરે છે? સર, છોકરાઓ કેવી રીતના પ્રેક્ટિસ કરે છે? છોકરાઓ અમે જે પ્રોફેશનલ ટાઈપનું જે હું કોચિંગ કરું છું તે પ્રોફેશનલ ટાઈપ અમારે ગ્રાસરૂટ અને 14 અંડર 14 જ છે. બટ હું પ્રોફેશનલ ટાઈપનું લોકોને હું ટ્રેનિંગ આપું છું, જેથી કરીને આગળના લેવલનું જે પ્રોફેશનલ ટાઈપનું જે કોચિંગ છે એ કરી રહ્યો છું. થેન્ક યુ સર. આપણા સ્કૂલના છોકરાઓ ક્યાં ક્યાં રમવા ગયા છે? અમારા છોકરા અંડર 14 બોયઝ જે છે એ ગોધરા મુકામે જિલ્લા કક્ષાએ સુબ્રાટો 2 વર્ષથી લગાતાર ચેમ્પિયન થયા છે. અને પ્લસ એ લોકો અત્યારે હિંમતનગર, ગાંધીનગર અને અમદાવાદ આ 3 બાજુ રમવા જઈ ગયા હતા. એમાંથી આ 3 છોકરાઓ જે તમારા સામે છે, જે લોકોએ હમણાં સારો પરફોર્મન્સ કરી અને એ લોકોને નેશનલ લેવલ પર એ લોકો પહોંચ્યા છે. હવે ચંદીગઢ એ લોકો રમવા જવાના છે, અને જેથી કરીને એ લોકો અત્યારે મહેનત વધારે કરે છે. બની શકશે ત્યાં સુધી એ લોકો નેશનલ ટુર્નામેન્ટમાં અત્યારે જઈ ગયા છે. હવે એ લોકોનું ત્યાં ઇન્ડિયામાંથી ટ્રાયલ થવાનું છે. થેન્ક યુ સર. આ અમારા સર હતા જેમની સાથે અમને આપણે વાત કરી. એમને એવું કીધું કે અમારા 3 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે અને અમારી સ્કૂલની વિશેષતા છે કે તે ભણવાની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ મહત્વ આપે છે. હાલમાં આપણે અમારી શાળાના રસોઈ ઘરમાં આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે ટીચરો તેમના હાથથી છોકરાઓને જમવાનું આપે છે અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરતા બધા છોકરાઓ નીચે પલાટી વાળી બેસીને જ જમવાનું જમે છે અને આ લોકો ખાતા પહેલા પ્રાર્થના પણ કરે છે. તો આથી આપણને એ પણ જાણવા મળ્યું કે અમારી શાળામાં ભારતીય સંસ્કૃતિ પણ શીખવાડે છે. હવે અમે અમારી શાળાના સંચાલકની ઓફિસમાં આવેલા છે. હવે અમારી શાળાનું વિશેષતા પૂછીશું. સર, આપણી શાળાનું વિશેષતા શું છે? આપણી શાળાની વિશેષતા તો એ છે કે બાપુ કૃપલાનંદજીની સિદ્ધાંતથી ચાલતી સંસ્થા છે. એમાં
સંસ્કાર અને ડિસિપ્લિન શીખવવામાં આવે છે અને ચેરિટી પર્પઝથી ચાલતી સંસ્થા છે.